આજે આપણે ચોથો પાર્ટ જોઈએ એમાં છે ટુ ચેન્જ ઇન્ટુ સમ વર્ડ્સ કેટલાક વર્ડ્સમાં ચેન્જ આવે છે જ્યારે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ ત્યારે અહીંયા શોર્ટ ફોર્મ ડાયરેક્ટ સ્પીચ એટલે કે મેં ઈએસ કર્યું છે અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે આઈઈએસ એવું શોર્ટ ફોર્મ બતાવેલું છે હવે જો આવીએ ધીસ હોય વર્ડ તો ઇનડાયરેક્ટ અટકી આપણે ધેટ થઈ જાય છે આ બહુ વચનો ધીસ હોય તો ધોસ થઈ જાય છે નામ હોય તો એનું ધેન થઈ જાય અથવા એટ ટાઈમ પણ લખી શકાય છે જસ્ટ હોય તો એનું ધેન થશે એક હોય તો બાય ધેટ ટાઈમ કરવાનું છે હિયર હોય એનું ધેર કરવાનું છે ધસ હોય તો સો ટુડે હોય તો ધેટ ડે કરવાનું છે ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોવિંગ ડે વર્ડ વાપરવાનું છે આપણે યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે પ્રીવિયસ એટલે પરમ દિવસ ધ ડે બિફોર અગો હોય તો એનું બિફોર કરવાનું છે લાસ્ટ યર ટુ ધ પ્રીવિયસ યર અહીં લાસ્ટ યર ને બદલે લાસ્ટ મંથ પણ આવી શકે બરાબર તો પ્રીવિયસ મંથ કરી શકે નેક્સ્ટ વીક એની જગ્યાએ નેક્સ્ટ મંથ પણ કરી શકીએ આપણે નેક્સ્ટ ડે પણ કરી શકીએ ધ ફોલોવિંગ વીક ફોલોવિંગ મંથ ફોલોવિંગ ડે એવું બધું લખી શકાય આટલું કરવાનું છે આપણે આ વર્ડ્સ તમારે કમ્પ્લીટલી યાદ રાખવાના છે એ ઉપરાંત કેટલાક ઓક્સિલરી વર્ડ છે એનું આ રીતે થશે બિલનું મૂળ થઈ જશે આનું બધાનું ભૂતકાળ થઈ જાય બિલનું મૂળ થઈ જાય કેનનું મૂળ થશે મેનું માઇક થશે અને સેલનું સૂળ થશે તો મિત્રો આ કેટલાક વર્ડ્સમાં જે ચેન્જીસ આવે છે એ તમારે કમ્પ્લીટલી યાદ રાખવાનું છે આપણે ફોર્થ ટેબલ થયા એ ચારે ચાર ટેબલ જો તમે માઇન્ડમાં ફિક્સ કરી દેશો તો કોઈ વાંધો આવે નહીં ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે આટલી બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ ઉદાહરણ પ્રમાણે કેવી રીતે ચેન્જીસ કરવાનું છે એ તમને શીખવીશ બરાબર જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરો લાઇક કરો શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ઓકે બાય